हरिओम, आज आप स्टैंडर्ड 8 जनरल इंग्लिश एम जे चैप्टर 9 है वो बिगिनर से अभ्यास करी जे 1-8 कम्प्लीट थी गया नाउन प्रोनाउन एक्सेक्ट बढ़ चुकी गया हमें ओपोजिट ओपोजिट एट तमने बताने खबर है कि विरुद्धार्थी तब तो अँ विरुद्धार्थी शब्द ज आप खाली एक्सरसाइज डायरेक्ट अपेली है कि क्या विरुद्धार्थी शब्द आए ये रीते अभ्यास करवा तो अँ एक्सरसाइज वन कम्प्लीट द सेकंड सेंटेन्सीज ऑफ ईच पेर बाय राइटिंग द करेक्ट ओपोजिट ऑफ द वर्ड गिवन इन इटालिक चूज योर वर्ड फ्रॉम द लिस्ट गिवन पेर हवे जुओ अहीं ब्रेकेट में बधा ओपोजिट वर्ड आप्या छे पेर छे बेरन बेरन एटले के उज्जड़ केयरलेसली डेड डिफिकल्ट शेलो नेवर डिसऑनेस्ट यूजलेस वाइल्ड अने फ्रेश हमें नीचे बढ़ा वक्यों आप ये क्या वक्य में क्यों ओपोजिट मुकवा समझ तो अँ जो एक्जाम्पल आप द बॉय आंसर पोलाइट पोलाइट एट थे विनम्र तो यू ओपोजिट पोलाइट रूड रूड एट्ले कि विनम्र ना हो रफली बात करता हो कहीं डीज नॉट आंसर छोकरो खूबज विनम्र और शांत धार्य छोकर है क्या कोई तोछड़ाई के रूपी बात करते नहीं बोलाई रूप थू तो अँ पेलू वाक्य जो है रमेश डीड हिज वर्क केरफुली केरफुली एटले के काळजीपूर्वक तो रमेश है होमवर्क कार्य है काळजीपूर्वक करू ही डीड नॉट डू ईट केरफुली है तमने बधाने खबर है कि सॉफ्टे केरलेसली के क्या केरलेस होते नहीं वेदरकार होते कार्य में हमेशा के कार्यरत रहे कार्य से हमेशा चोकताई हो क्या वेदरकार होते नहीं केरफुल केरलेस पछी बीजू वाक्य है दीस बॉइज आर ऑलवेज लेट ऑलवेज ऑलवेज अपने हमेशा तो ऑलवेज नु विरोधार्थी शू थे तो के लेट सॉरी नेवर ऑलवेज एट हमेशा तो नेवर एट क्या रही तो के दीस बॉइज आर ऑलवेज लेट दे आर नेवर पंक्चुअल એ પછીનું ત્રીજું વાક્ય છે ધ મેંગોઝ ઇન ધેટ બાસ્કેટ આર સ્ટેડ તો જે કેરીઓ છે બાસ્કેટમાં પડી છે તે કેવી છે સ્ટેડ એટલે કે વાસી કેરી કેવી છે વાસી છે તે ઘણો સમય થઈ ગયો છે 2-4 દિવસથી વધુ પડી હોય તો આપણે સ્ટેડ વાસી વસ્તુ છે પણ અહીંયા સ્ટેડનું વિરોધી શબ્દ ઓપોઝિટ વર્ડ કયું થશે તો કે ફ્રેશ તો એ ધે આર નોટ ફ્રેશ તે તાજી નથી પણ વાસી કેવી છે એટલે ધે આર નોટ ફ્રેશ તે ફ્રેશ નથી તો સ્ટેડ તો ફ્રેશ અહીંયા ઉપર આપ્યું છે ને લાસ્ટમાં ફ્રેશ આપ્યું છે બ્રેકેટમાં એ પછીનું ચોથું વાક્ય છે ધીસ ઇઝ અ વેરી ઇઝી ક્વેશ્ચન અહીંયા મેં તમને કીધું કે ઓપોઝિટ તમે તમારી જાતે કરજો તમે લોકોએ કર્યા પણ હશે અને જેને નથી કરે કરતા જાય એને કરવાનું કીધું હતું મેં પણ શું કીધું હતું કે પેન્સિલથી કરજો કે જેથી કરીને ખોટું પડે તો ચેકચાક થાય નહીં તમે તમારી જાતે કરો ને કાંઈ તો કોઈ અલગ બુકમાં લખો પ્રેક્ટિસ જ્યારે કરો ત્યારે અથવા ભલે બીજી વારમાં લખવું પડે ચાલશે પાકું વધારે અલગ બુકમાં લખો કાં આમાં ને આમાં લખો તો પેન્સિલથી લખો કે તમારી બુકમાં ચેકચાક અને ગંદી બુક દેખાય નહીં તો અહીંયા છે ચોથું વાક્ય ધીસ ઇઝ અ વેરી ઇઝી ક્વેશ્ચન તો અહીંયા ઇઝીનું ઓપોઝિટ વર્ડ થશે ઇઝી એટલે કે છે એવું તો ઓપોઝિટ એટલે કે એનું શું થાય ડિફિકલ્ટ ડિફિકલ્ટ એટલે અઘરું તો અહીંયા થશે ધીસ ઇઝ અ વેરી ઇઝી ક્વેશ્ચન ઇટ ઇઝ નોટ એટ ઓલ અ ડિફિકલ્ટ ક્વેશ્ચન ઉપર આપ્યું છે ડિફિકલ્ટ પછીનું પાંચમું વાક્ય છે દીસ પીપલ આર ઓનેસ્ટ એટલે કે પહેલાં બધા લોકો છે તે કેવા છે પ્રામાણિક છે તો અહીંયા પાંચમું વાક્ય શું થશે ઓનેસ્ટ ઓર ડિસઓનેસ્ટ
honest नहीं बोला तो honest बोला, तो they are not dishonest, तो क्या भाई they are not honest, dishonest. पची छठवां वाक्य छे और this pound is not big, तो pound छे पाउंड, pound छे एक एक तड़ा, एक एक छे तो के उंडू deep एटले के उंडू नथी. It is तो आपके छठा वाक्य मा एनू डीपनो ओपोजिट वर्ड करते तो के शेलो एट एच डबल एल ओ डब्ल्यू डीप एटले ऊंडू ते एटलू बधुं ऊंडू नथी ते शेलो एटले के ए थोड़ू तळियुं तेनू देखाय छे एटले के बधुं ऊंडू नथी तो डीपनो ओपोजिट थशे शेलो. ए पछी सातमुं वाक्य जोईए कि ध लेन्ड इन पंजाब इज फर्टाइल. फर्टाइल એટલે કે ફળદ્રુપ, તો પંજાબની જે જમીન છે તે કેવી છે, ફળદ્રુપ છે. તો ઇટ ઇઝ નોટ, મેં પહેલું જ વાક્ય કીધું હતું બેરન, બેરન એટલે કે ઉજળ, તો ઇટ ઇઝ નોટ બેરન, તે ઉજળ નથી. એ પછીનું આઠમું વાક્ય જોઈએ, ઓલ ધીઝ થિંગ આર યુઝફુલ, કે આ બધી જ વસ્તુઓ છે તે કેવી છે, યુઝફુલ એટલે કે ઉપયોગી છે. દે આર નોટ, તો અહીંયા શું આવશે, યુઝફુલનું આગળ જુઓ તમને આપ્યું છે લાસ્ટમાં પહેલી લાઈનમાં યુઝલેસ. એ પછીનું નવમું વાક્ય છે, ધેટ સ્નેક ઇઝ અલાઈવ, અલાઈવ અલાઈવ એટલે કે જીવતું, જીવંત. તો અહીંયા શું આવશે, જીવતું, જીવંતને અલાઈવનું ઓપોઝિટ વર્ડ શું થાય, તો કે ડે. તો અહીંયા શું આવશે કે ઇટ ઇઝ નોટ ડેટ, જે આગળ આપેલું છે. પછીનું દસમું વાક્ય છે, જો ડેડ આપ્યું છે પહેલેથી ત્રીજું વાક્ય, ત્રીજો વર્ડ છે ડીઈએ. એ પછીનું દસમું વાક્ય છે, અ કાઉ ઇઝ અ ટેમ એનિમલ, કેવું પ્રાણી છે, તો કે પાલતુ પ્રાણી છે. ઇટ ઇઝ અ પાલતુ, તો જંગલી, તો કે વાઇલ્ડ એનિમલ, તો કે કંઈ જંગલી પ્રાણી નથી, પાલતુ પ્રાણી છે, તો કે ઇટ ઇઝ નોટ અ વાઇલ્ડ એનિમલ. તો અહીંયા આપણે ઓપોઝિટ જોયા, કે કેરફુલી તો કેરલેસલી, ઓલવેઝ તો નેવર, એ પછીનું હતું સ્ટે એટલે વાસી તો ફ્રેશ, એ પછી હતું ઇઝી તો ઇઝી એટલે સહેલું, ડિફિકલ્ટ એટલે અઘરું, એ પછીનું હતું ઓનેસ્ટ તો ડિસઓનેસ્ટ, ડીપ તો શેલો, શેલો એટલે કે છીછરું, એટલે કે એટલું બધું પાણી ઊંડું ના હોય, પાણીનું પેલું અંદર જે પથ્થર ને બધું હોય છે તો એને કહેવાય ડીપ તો શેલો. એ પ્રમાણે આપણે સાતમા વાક્યમાં ફર્ટાઇલ, ફર્ટાઇલ એટલે કે ફળદ્રુપ, અને દેરણ એટલે કે ઉજ્જળ. પછીનું છે યુઝફુલ, તો કે ઉપયોગી, અને યુઝલેસ એટલે કે ઉપયોગી ના હોય, નિરુપયોગી. પછીનું છે અલાઈવ, અલાઈવ એટલે કે જીવંત, અને ડેડ એટલે કે મરેલું, મૃત્યુ પામેલું. ટેમ એટલે કે પાલતુ, અને વાઇલ્ડ એટલે કે જંગલી. તો અહીંયા આપણે ઓપોઝિટ વર્ડ જોયા. હવે જોઈએ આપણે એક્સરસાઇઝ ટુ, ફાઇન્ડ આઉટ ફ્રોમ કોલમ થ્રી ધ ઓપોઝિટ ઓફ ધ વર્ડ ઇન કોલમ વન એન્ડ રાઇટ ધે ઇન કોલમ ટુ. અહીંયા પહેલું વાક્ય, અહીંયા પહેલામાં બધા જ વર્ડ આપેલા છે, આપણે એમાંથી શું કરવાનું છે, શોધીને ઓપોઝિટ ટુમાં લખવાના છે. ઓપોઝિટ વનમાં બધા વાક્યો આપ્યા છે, હવે ઓપોઝિટ ટુમાં ખાલી જગ્યા છે, અને ઓપોઝિટ થ્રીમાં બધા વાક્યો આપ્યા છે જે વનના ઓપોઝિટ છે. તો કોલમ થ્રીમાંથી આપણે એમાંથી કોલમ વનના વાક્યો શોધી ઓપોઝિટ વર્ડ અને કોલમ ટુમાં લખવાના છે. તો એમાં પહેલું છે, તે આપણા માટે એક્ઝામ્પલ આપેલું છે કે અગલી, અગલી એટલે બદલું, તો એનું શું થયું, બ્યુટીફુલ. એ પછી ત્રીજું છે વાર, વાર એટલે કે ગરમ, તો કુલ એટલે ઠંડુ. એ જ રીતે હવે ત્રીજું આપણે જોવાનું છે અરાઈવલ, તો શું થશે અરાઈવલ એટલે શું, એ તમને ખબર છે ગુજરાતીમાં શું કહેવાય, અરાઈવલ એટલે કે આગમન, કોઈનું આગમન થાય તો એને કહેવાય અરાઈવલ. તો હવે અહીંયાથી આપણે જોવાનું છે કે આગમન તો પ્રસ્થાન, આગમન અને પ્રસ્થાન એટલે આવવું અને જવું, તો આગમનને કહેવાય છે અરાઈવલ. તો પ્રસ્થાનને શું કહેવાય, પ્રસ્થાન એટલે કે અહીંયાથી નીકળી જવું, અહીંયાથી જતું રહેવું, એને પ્રસ્થાન કહેવાય. તો એને ઇંગ્લિશમાં કહેવાય
બધાને ખબર જ છે પહેલું જ વાક્ય આપેલું છે સનરાઈઝ સનસેટ સૂર્યાસ્ત સનરાઈઝ એટલે કે સૂર્ય ઉદય પછીનું પાંચમું વાક્ય છે એવરી ડે તો શું આવશે એવરી વેર દરેક જગ્યાએ અને કોઈ જગ્યાએ નહીં તો કે નો વેર જે આપ્યું છે લાસ્ટથી તો ત્રીજા નંબરનું છે નાવ વે સોરી નો વેર NOWHERE એવરી વેરનું ઓપોઝિટ થશે નો વે એ પ્રમાણે છઠ્ઠું વાક્ય એન્સિયન એટલે કે પુરાણું જૂનું પુરાણું પ્રાચીન વસ્તુ એન્સિયન તો અત્યારે એ પ્રાચીન વસ્તુ બધી હોય આપણે જોઈએ છીએ કે ઇતિહાસની કોઈ વસ્તુ હોય કે મ્યુઝિયમ આપણે જાઓ તો જે એન્સિયન બની ગયું છે એટલે કે પ્રાચીન વસ્તુ હોય છે તો અત્યારના જમાનાની વસ્તુ શું કહેવાય મોડર્ન શું કહેવાય એન્સિયનનો ઓપોઝિટ શું થાય તો કે મોડર્ન જે અહીંયા આપેલું છે એ પછીનું છે વીન WIN વીન એટલે જી ધૂ તો લોસ LOSE લોસ એટલે કે ગુમાવવું પછીનું છે નેરો NARROW નેરો નેરો એટલે કે સાંકડું નેરો એટલે શું થાય સાંકડું વાઇન એટલે પહોળું એ પછીનું નવું વાક્ય છે લેન LENDી લેન એટલે કે ઉધાર આપવું કોઈને આપણે કોઈ વસ્તુ ઉધાર આપીએ ને એટલે શું કહેવાય ઇંગ્લિશમાં લેન તો અહીંયા કયું વાક્ય બનશે તો કે BORROW બોરો એટલે ઉધાર લેવું ઉછીનું આપે છે ને ઉછીનું આપવું અને અહીંયા થશે નેરો સોરી લેન એટલે ઉધાર આપવું બોરો એટલે ઉધાર લેવું કોઈને આપણે આપવું અને કોઈ પાસેથી લેવું તો અહીંયા નેરો સોરી લેન અને બોરો નવું વાક્ય લેનનું ઓપોઝિટ થશે બોરો એ પછીનું દસમું વાક્ય છે બાય બાય એટલે કે શું થશે બાય એટલે ખરીદ અને વેચવું એને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે સે SEL જે ઉપરથી બીજું જ વાક્ય આપ્યું છે SEL તો બાય એટલે ખરીદવું એનું ઓપોઝિટ વર્ડ થાય સે એ પ્રમાણે અગિયારમું વાક્ય છે શાર્પ શાર્પ એટલે અણીદાર શાર્પ એટલે અણીદાર અને જે વરછટ હોય તો તેને શું કહેવાય તો કે એનું ઓપોઝિટ થાય બ્લન્ટ BLUNT બ્લન્ટ એટલે કે વરછટ પછી લાસ્ટ છે ડીપ એટલે કે હમણાં જ આપણે જોયું કે ડીપ એટલે ઊંધું અને શેલો SHELLO તો અહીંયા આપણે આખું ઓપોઝિટ જ કરવાના છે તમારે સાથે સાથે આ રીતે ગુજરાતી કરશો એટલે ખબર પડશે કે અગ્નિ એટલે બધું તો એનું ઓપોઝિટ વર્ડ થાય તો કે બ્યુટીફુલ એટલે સુંદર પછીનું એક્સરસાઇઝ 3 છે પીક અપ ધ પેસ ઓફ ઓપોઝિટ ફ્રોમ ધ લિસ્ટ ગિવન બિલો એન્ડ રાઇટ ધેમ ઓન ધ લાઇન એ તો ધ ફર્સ્ટ ઇઝ વન ઇઝ ડન ફોર છે અહીંયા પણ એ જ કરવાનું છે આપણે જે બ્રેકેટમાં બધા વર્ડ આપ્યા છે એમાંથી શોધીને ઓપોઝિટ વર્ડ લખવાના છે ફોર એક્ઝામ્પલ જો અહીંયા આપ્યું છે હેવી પહેલું વાક્ય અહીંયા છે શબ્દ શું આપ્યો છે પહેલું જ બ્રેકેટમાં તો કે હેવી તો હેવીનું આમાંથી આખા બ્રેકેટમાં જેટલા શબ્દો આપ્યા છે શોધવાના છે કે એમાંથી હેવીનું ઓપોઝિટ વર્ડ શું થાય હેવી એટલે ભારે લાઇટ એટલે કે હળવું તો હેવીનું ઓપોઝિટ લાઇટ થયું તો હવે આપણે એ જ રીતે વાક્ય શોધવાના છે તો એમાં બીજું વાક્ય છે અવેક અવેક એટલે કે જાગવું તો અહીંયાથી કયું વાક્ય બનશે આમાંથી અસ્મિત જુઓ એ જ લાઇનમાં છે અવેક એટલે જાગવું એ જ લાઇનમાં આપેલું છે અસ્મિત પછીનું છે ત્રીજો વર્ડ છે લવ લવ અને નીચે આપ્યું છે જુઓ બીજી લાઇનમાં સૌથી પહેલું હે પછીનું ચોથું વાક્ય છે ફુલિશ ફુલિશ એટલે કે મૂર્ખ તો વાઇઝ એટલે ડાંડ તો એ બીજી લાઇનમાં આપ્યું છે વાઇઝ એટલે ડાંડ એ પછીનું નોઇઝી નોઇઝી એટલે કે ઘોંઘાટ કરવો એનો વાઇઝી આપણે નોઇઝ એટલે ઘોંઘાટ કરવો તો અહીંયા થશે ક્વાઇટ ક્વાઇટ એટલે કે શાંત રહેવું નોઇઝી તો ક્વાઇટ અહીંયા તમને બીજી લાઇનમાં ક્વાઇટ શબ્દ
ઓછી છે અબ્રોડ બ્રોડ નું શું થશે તો કે નેરો ઇન્ક્રીઝ ડિક્રીઝ આપેલું છે તમને બીજી લાઈનમાં ઇન્ક્રીઝ તો ડિક્રીઝ લાઇટ આવી ગઈ મેથી લાઇટ આવી ગઈ એ જ પ્રમાણે તમારા બીજા વાક્ય અમે કેટલા આવ્યા આપણે બનાવ્યા છે 6-7 વાક્ય તો બનાવી દીધા છે હવે 2-3 વાક્ય છે એ તમારે કરવાના છે તો વિક્ટરી એટલે વિજય તો ડિફીટ એટલે પરાજય એ બધા વાક્ય જે આમાંથી બને છે તો એ તમારે બનાવવાના રહેશે હવે જો કે ઓલમોસ્ટ બની જ ગયા છે બધા વાક્યો તો જે બાકી રહ્યા છે તમે જોઈ કે જે બાકી તો બધા જ આપણે વાક્ય બની ગયા તો અહીંયા આપણો ઓપોઝિટ જ છે ચેપ્ટર 5 એ કમ્પ્લીટ થઈ તો હવે ઓપોઝિટ વર્ડ તમે તમારી જાતે પણ બનાવી શકો ઘણા બધા ઓપોઝિટ આંખોથી આપણે કંઈ મળી છે બાકી તમે ગૂગલમાં સર્ચ કરશો તો એમ લખો ઉપર ઓપોઝિટ વર્ડ તો આખી બુકની બુક આવશે આખા પેજમાં પેજ તમને ઓપોઝિટ વર્ડના દેખાશે તો એ વાંચજો જેમ બને ઇંગ્લિશ વધારે ને વધારે પાકું કરશો હવે પછીનું ચેપ્ટર છે એડવર્ડ ઓફ ફ્રીક્વન્સી તમારી જાતે એક્સરસાઇઝ પણ બુકમાં લખો